हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। गुड मॉर्निंग। आज आप अगाउ जो पार्ट सीख्या छे एनी एक्सरसाइज जोईशु। एमा पार्ट टू में तमने एक्सरसाइज थोड़ी करावी, हवे अधूरी एक्सरसाइज ले अधूरो स्वाध्याय आज हूँ पूर्ण करावीश। पार्ट नंबर त्रण, पार्ट नंबर बे, जगतनी मूल्यवान वस्तु, इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती। हवे तमने खबर छे के पाठ में थोड़ी समझूती मैं आपी थी, राजा अने कुंभारनी दीकरी विषेनी बातचीत थी। अने पाठ पूरो थयो एटले तमारे स्वाध्याय शुरू थयो। ए स्वाध्यायना क्वेश्चन आंसर पण आपने सरस रीते समझी गया हशो। हवे स्वाध्याय जुओ, पाठ नंबर 11, 12 अने 13। એમાં તમારે વ્યાકરણ લેખન છે। વ્યાકરણ લેખનમાં અવિભાગમાં શું છે કે રૂઢિ પ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરો। એમાં પહેલો રૂઢિ પ્રયોગ હશે, જુઓ પાન નંબર 11 ઉપર તમારે બે રૂઢિ પ્રયોગ જ છે ખાલી। એમાં પહેલો રૂઢિ પ્રયોગ છે કે કાન ભંભેની કરવી, એટલે એનો શું અર્થ થાય કે ખોટી વાત કહીને ઉશ્કેરવું। કોઈના વિશે ખોટી વાત કરીએ એટલે આપણે એની કાન ભંભેની કરી કહેવાય। હવે એનો અર્થ આપણે અહીંયા તમારે આપેલો જ છે, બુકની અંદર આપેલું છે, આના ઉપરથી તમારે વાક્ય બનાવવાનું છે। કાન ભંભેની કરવી, જ્યારે વાક્ય બનાવો ત્યારે આ રૂઢિ પ્રયોગ તમારે એ વાક્યમાં આવવો જોઈએ। હવે વાક્ય શું બનાવીશું કે પ્રધાને રાજાની કાન ભંભેરણી કરી। આવ્યો જવાબ, પ્રધાન ને રાજાની કાન ભંભેરણી કરી, એટલે તમે તમારી બુકમાં લખી દેજો કે પ્રધાને કાન ભંભેરણી કરી। હવે બીજો જુઓ, વાહ વાહ કરી। વાહ વાહ કરવી એટલે પ્રશંસા કરવી। કોઈના વખાણ આપણે કરીએ, કોઈ સારું કામ કર્યું હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે વાહ વાહ કરીએ છીએ, એના વખાણ કરીએ છીએ, એની પ્રશંસા કરીએ છીએ। એટલે અહીંયા જવાબમાં આપણે કયું વાક્ય બનાવીશું કે મારો પ્રથમ નંબર આવવાથી શિક્ષકે મારી વાહ વાહ કરી। તમે કોઈ પણ વાક્ય બનાવી શકો કે સારું કામ કર્યું તેથી મમ્મીએ મારી વાહ વાહ કરી। કોઈ પણ તમે વાક્ય બનાવી શકો, પણ એમાં તમારે વાહ વાહ કરી રૂઢિ પ્રયોગ આવવો જોઈએ। લખો અહીંયા, મારી વાહ વાહ થઈ, પ્રથમ નંબર આવવાથી મારી વાહ વાહ થઈ। હવે જો આ વિભાગમાં સાચી જોડણી શોધીને સામે લખો, ખોટી અને સાચી જોડણી આ ત્રણમાં સમાવેલી છે, તમારે સાચી જોડણી કઈ છે એ શોધવાની છે। જુઓ પહેલો શબ્દ વિદ્વાન, વિદ્વાન અને વિદ્રાન, અહીંયા ત્રણ ઉચ્ચારણ છે, દ અને રણનું ઉચ્ચારણ છે। જ્યારે વિદ્વાનમાં શું છે, અહીંયા વીમાં રસ્વય છે અને આ પ્રથમ શબ્દમાં વીમાં દીર્ઘય છે, એટલે દીર્ઘયવાળો શબ્દ છે એ ખોટો છે। અને ત્રીજા નંબરનો વિદ્રાન શબ્દ છે એ પણ કેવો છે, ખોટો છે। સાચો શબ્દ કયો છે, તો બીજા નંબરનો તમારો શબ્દ સાચો છે, એટલે આપણે સામે લખીશું વિદ્વાન। હવે જો બીજો, બુદ્ધિશાળી, બુદ્ધિશાળી અને બુદ્ધિશાળી વંચાય છે ત્રણેય શબ્દો સરખા, પણ રસ્વ દીર્ઘયની ભૂલ છે। અહીંયા બુદ્ધિશાળીમાં શું છે કે ભૂ રસ્વ છે અને ધીમાં દીર્ઘય છે। હવે અહીંયા જુઓ, અહીંયા ભૂમાં દીર્ઘવ છે અને ધીમાં રસ્વય છે। બુદ્ધિશાળી, બુદ્ધિશાળી અને ત્રીજો શબ્દ છે બુદ્ધિશાળી, બમાં રસ્વ છે અને ધીમાં રસ્વય છે, એટલે તમારે આ શબ્દ ત્રીજા નંબરનો જે સાચો છે એ તમારે સામે લખવાનો, બુદ્ધિ સાડી। હવે જુઓ ત્રીજો, કુંભાર, કુંભાર અને કુંભાર, આમાં જુઓ પહેલો શબ્દ છે અને બીજો શબ્દ છે,
पहला शब्द में कुभार लखेलू है, बीजो है एक पर सरखो है, पर भूल क्या है कि क ऊपर तमारे पहला शब्द में अनुस्वार नहीं अने बीजा शब्द में ऊपर अनुस्वार आपेलो है कुंभार, अने अहीं कुंभार आपेलो है एमां दीर्घव है, पर आपनो साचो जवाब कयो है तो बीजा नंबर नो है साचो है, अहीं ऊपर अनुस्वार नहीं एटले आ जवाब केवो कहेवाय खोटो कहेवाय, एटले आ बीजो है शब्द ए अहीं तमारे लखवानो। हवे जुओ चौथो शब्द मूल्यवान, मूल्यवान अने मूलयवान, अहीं ल आखो आपेलो छे एटले शुं वंचाय मूलयवान, ज्यारे बीजो अने पहेलो शब्द छे एमां मूल्यवान वंचाय छे, पण आपणो साचो शब्द कयो छे म अने दीर्घव छे ए मूल्यवान शब्द साचो छे, एटले अहीं सामे लखो मूल्य। हवे जुओ ये विभाग में शब्दों समानार्थी पर्याय शब्दों लखो, समानार्थी अने पर्याय एटले सरखा शब्दों कॉमन शब्द है, एमां पहेलो छे जुओ बुद्धिशाळी, बुद्धिशाळी एटले केवो होशियार होय चतुर होय एने आपणे केवो कहीए छे के बुद्धिशाळी कहीए छे, एटले एनो जवाब शुं आवशे होशियार। जो बीजो शब्द लखवो होय तो तमे लखी शको चतुर। હવે બીજો શબ્દ જુઓ પરવાનગી, પરવાનગી એટલે મંજૂરી રજા, કોઈની પરમિશન આપણે લેવી હોય તો શું કહીએ છીએ કે મંજૂરી લીધી કહેવાય, એટલે પરવાનગીનો સમાનાર્થી શબ્દ કયો છે મંજૂરી। હવે જુઓ ત્રીજો શબ્દ પ્રસન્ન, પ્રસન્ન એટલે ખુશ, જ્યારે આપણે પ્રસન્ન હોઈએ ખુશ હોઈએ ત્યારે આપણા ચહેરાના હાવભાવથી આપણને ખબર પડે, એટલે પ્રસન્ન શબ્દ કયો છે સમાનાર્થી ખુશ, બરાબર। હવે જુઓ ચોથા નંબરનો શબ્દ મૂલ્યવાન, મૂલ્યવાન એટલે કેવું કહેવાય ખૂબ કિંમતી હોય, ખૂબ કિંમતી હોય એને આપણે શું કહીએ છીએ કે મૂલ્યવાન છે, એટલે એનો સમાનાર્થી શબ્દ શું થશે કિંમતી। હવે પાંચમો શબ્દ જુઓ કસોટી, કસોટી એટલે પરીક્ષા, આપણે દર વર્ષે પ્રથમ અને દ્વિતીય સેમમાં પરીક્ષા આપતા હોઈએ છીએ એને કસોટી પણ કહી શકાય, એટલે અહીંયા શું લખાય લખીશું પરીક્ષા। છઠ્ઠો શબ્દ છે ભેટ, ભેટ એટલે ઉપહાર, એને ભેટ એટલે ઉપહાર અને સરપાવ પણ કહી શકીએ છીએ, શું કહેવાય સરપાવ, તમને જે શબ્દ યાદ રહે એ તમે લખી શકો ભેટ એટલે ઉપહાર અને સરપાવ પણ કહેવાય, અને એને બક્ષિસ પણ તમે કહી શકો, શું કહેવાય એને બક્ષિસ પણ કહી શકાય, અહીંયા આપણે લખવું હોય તો લખી દઈએ બક્ષિસ, બરાબર। હવે જુઓ એ વિભાગમાં શબ્દોના વિરોધી શબ્દો લખો, વિરોધી એટલે ઓપોઝિટ, જે એકદમ વિરુદ્ધમાં આવતા હોય એવા શબ્દો, એમાં પહેલો છે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ એટલે ઉત્તમ હોય, ઉત્તમ પ્રકારનું હોય એને આપણે શ્રેષ્ઠ કહીએ છીએ, અને ઉત્તમ પ્રકારનું ના હોય તો શ્રેષ્ઠના ઓપોઝિટમાં શું કહેવાય કનિષ્ઠ કહેવાય, શું કહેવાય છે કનિષ્ઠ, એટલે અહીંયા લખીશું કનિષ્ઠ, બરાબર। હવે બીજો શબ્દ છે વિનમ્ર, વિનમ્ર એટલે જેનામાં નમ્રતા નથી એ કેવું કહેવાય વિનમ્ર કહેવાય, અને જેનામાં નમ્રતા છે એને આપણે અહીંયા લખીશું નમ્ર, એટલે વિનમ્રનો વિરોધી શું થશે નમ્ર થશે। હવે જુઓ ત્રીજો શબ્દ છે અપમાનિત, અપમાનિત એટલે આપનું કોઈ અપમાન કરે એને અપમાનિત કહેવાય, અને કોઈ આપણને સારી રીતે આપનું સન્માન કરે એને આપણે શું કહીએ છીએ સન્માનિત કહીએ છીએ, એટલે અપમાનિતનો વિરોધી શું થશે સન્માનિત। હવે ચોથો શબ્દ જુઓ ઉપયોગી છે, ઉપયોગી એટલે કોઈપણ વસ્તુ આપણને ઉપયોગી હોય એવું ઉપયોગી કહેવાય, અને ઉપયોગી ના હોય એને શું કહેવાય બિનઉપયોગી કહેવાય, એટલે ઓપોઝિટમાં શું લખીશું બિન ઉપયોગી।
પાંચમો શબ્દ છે ગરમી. ગરમીનું વિરોધી શું થશે? તો કે ઠંડી. છઠ્ઠો શબ્દ છે પ્રશ્ન. પ્રશ્નનો કોમન શબ્દ છે સવાલ. એનો ઓપોઝિટ એટલે કે વિરોધી શું થશે? ઉત્તર. ઉત્તર અને જવાબ. પ્રશ્ન એટલે ઉત્તર, અને જો બીજો લખવો હોય તો આપણે જવાબ પણ લખી શકીએ. હવે જુઓ ઉ વિભાગ. અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ લખો. અહીંયા કેટલા અંગ્રેજી શબ્દો આપેલા છે એના ગુજરાતી અર્થ આપણે લખવાના છે. પહેલો છે ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ એટલે કેવું? બહુ હોશિયાર હોય, ચતુર ચાલાક હોય એને આપણે શું કહીએ છીએ? ઇન્ટેલિજન્ટ કહીએ છીએ. એટલે ઇન્ટેલિજન્ટ એટલે હોશિયાર. બીજો શબ્દ છે વેલ્યુ. વેલ્યુ એટલે કિંમત. વેલ્યુ એટલે કિંમત અથવા મૂલ્ય પણ આપણે કહી શકીએ. બરાબર. હવે ત્રીજો શબ્દ છે જુઓ ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એટલે ઈરાદો. તો અહીંયા આપણે શું લખીશું? ઈરાદો. ચોથો શબ્દ છે ટ્રેઝર. ટ્રેઝર મીન્સ કે ખજાનો. રાજાના મહેલમાં ખજાનો હતો હીરા માણેક મોતીનો, એને શું કહેવાય? ટ્રેઝર કહેવાય. એટલે અહીંયા આપણે લખીશું ખજાનો. પાંચમો શબ્દ છે કોટન. કોટન એટલે કપાસ. અહીંયા આપણે લખીશું કપાસ. હવે છઠ્ઠો શબ્દ છે પરમિશન. પરમિશન મેઇન મંજૂરી અથવા પરવાનગી પણ આપણે કહી શકીએ છીએ. હવે જુઓ ઉ વિભાગ. જુઓ વાક્યોના કાળ ઓળખીને વાક્ય સામે લખો. આ વાક્ય કયા કાળનું છે? કાળ એટલે સમય. ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે અને વર્તમાન કાળ છે. એ ત્રણ કાળમાંથી કયો કાળ બતાવે છે એ આપણે જોવાનું છે. પહેલું વાક્ય જુઓ. રાજા ખૂબ ખુશ થયા. રાજા ખૂબ જ્યારે ખુશ થઈ ગયા એટલે એ સમયને શું કહીએ છીએ આપણે? ભૂતકાળ. થયા અથવા થયા હતા એવું આવે તો પણ આપણે શું કહી શકીએ? ભૂતકાળ. એટલે અહીંયા સામે આપણે એવી રીતે લખવું પડે કે ભૂતકાળ. હવે બીજું જુઓ. તે રાજસભામાં આવતી આપોઆપ જ બંધ થઈ જશે. છોકરી સભામાં આવતી બંધ થઈ જશે. હજી એ સભામાં આવી નથી એટલે શું કહ્યું છે? કે આપોઆપ જ બંધ થઈ જશે. એટલે જ્યારે આવશે તે વાત છે કે સમય પસાર, એક વખત સમય પસાર થઈ ગયો છે એને આપણે ભૂતકાળ કહીએ છીએ. હાલનો જે સમય છે એને આપણે શું કહીએ છીએ? વર્તમાન કાળ કહીએ છીએ. અને હવે પછી જે સમય આવશે એને આપણે શું કહીએ છીએ? કે ભવિષ્યકાળ કહીએ છીએ. એટલે છોકરી આવી નથી પણ બંધ થઈ જશે આવતી, એટલે કયો કાળ કહેવાય? ભવિષ્યકાળ. હવે ત્રીજું વાક્ય જુઓ. આ શું છે? જ્યારે હાલનો સમય હોય ત્યારે આપણે શું કહીએ છીએ? કે આ શું છે? છે વાક્યમાં આવે ત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે વર્તમાન કાળ છે, હાલનો સમય છે. એટલે અહીંયા આપણે શું લખીશું? કે વર્તમાન કાળ. હવે જુઓ પ્રશ્ન ચાર. અનાજ મૂલ્યવાન છે. અનાજ મૂલ્યવાન છે. અનાજ છે પણ એ કેવું છે? કે મૂલ્યવાન છે. મૂલ્યવાન હતું એમ કહીએ તો એ ભૂતકાળ થયું, અને મૂલ્યવાન હશે એમ કહેવાય તો એ કયો કાળ કહેવાય? ભવિષ્યકાળ કહેવાય. એટલે આ કયો કાળ આવશે? વર્તમાન કાળ આવશે. હવે જુઓ પાંચમું. રાજાએ રૂમાલ બંધ કર્યો. રૂમાલ લીધો તો પણ શું કર્યો? રૂમાલ પાછો બંધ કરી દે છે. રાજાએ રૂમાલ બંધ કર્યો. રૂમાલ બંધ થઈ ગયો છે એટલે કયો કાળ આવશે? ભૂતકાળ આવશે. હવે જુઓ બાળકો ચિત્ર વર્ણન છે. પાન નંબર 13 ઉપર તમારે સરસ મજાનું ચિત્ર વર્ણન છે. એમાં બે ચિત્રો આપેલા છે.
એમાં એક નંબરનું ચિત્ર જુઓ, આપણને શાનું ચિત્ર દેખાય છે કે શહેરનું ચિત્ર દેખાય છે. શહેરમાં રસ્તાઓ કેવા દેખાય છે આપણને? પહોળા દેખાય છે. રસ્તાઓ ઉપર સાધનોની અવર જવર દેખાય છે, એમાં બસ, ગાડી, સ્કૂટર જેવા સાધનો આપણને દેખાય છે. તેમજ ઊંચા ઊંચા મકાનો શહેરમાં હોય, એટલે મકાનો કેવા છે? પાકા અને ઊંચા ઊંચા છે. તેમજ સ્ટ્રીટ લાઇટ એટલે કે લાઇટના થાંભલા પણ આપણને જોવા મળે છે, અને થોડા વૃક્ષો પણ દેખાય છે. શહેર છે એટલે વધુ વૃક્ષો હોય નહીં, ઓછા વૃક્ષો દેખાય છે, અને બેસવા માટે બાકડા પણ દેખાય છે. હવે આ ચિત્ર વર્ણન ઉપરથી આપણે એના વાક્યો નીચેની ખાલી જગ્યાઓમાં તમારે લખવાના છે, બરાબર? હવે જુઓ ચિત્ર નંબર 2માં તમારે ગામડાનું દ્રશ્ય છે. શાનું દ્રશ્ય છે? ગામડાનું. ગામડામાં આપણને રસ્તા કેવા દેખાય છે? સાંકડા દેખાય છે. અને એ ગામડાના રસ્તાઓમાં ગાડું, સાયકલ અને સ્કૂટર જેવા સાધનો દેખાય છે. વાહનોની અવર જવર ઓછી છે. તેમજ મકાનો પણ કેવા દેખાય છે આપણને? કાચા દેખાય છે અને છૂટા છવાયા દેખાય છે. એક કૂવો દેખાય છે. ઘણા બધા વૃક્ષો દેખાય છે. પર્વતો દેખાય છે અને પર્વત ઉપર એક મંદિર દેખાય છે. ખેતરો પણ આપણને ગામડામાં જોવા મળે છે. આ રીતે તમારે આના ઉપરથી ગામડાના દ્રશ્ય ઉપરથી ગામડાનું વાતાવરણ કેવું છે એ આપણે નીચેના વાક્યોમાં લખીશું. હવે જુઓ બાળકો, તમને જે ચિત્ર વર્ણન મેં બતાવ્યું એના ઉપરથી શહેરનું દ્રશ્ય પ્રથમ છે અને બીજું કેવું છે? ગામડાનું દ્રશ્ય છે. એટલે આ બંને ચિત્ર ઉપરથી તમારે એ વાક્યો નીચેની જે ખાલી જગ્યાઓ છે એ તમારા શબ્દોમાં લખવાનું છે. મેં તમને જે રીતે સમજાવ્યું એ રીતે તમારે તમારા શબ્દોમાં લખવાનો એને પ્રયત્ન કરવાનો છે, બરાબર? સરસ મજાનો આ પાઠ હતો. અહીંયા તમારે આ પાઠ પૂર્ણ થાય છે. એનો સ્વાધ્યાય, એની એક્સરસાઇઝ તમારે તમારી નોટમાં સરસ રીતે સારા અક્ષરે લખી નાખજો. બુકમાં તો તમે લખી જ નાખ્યું હશે. અને જો ચિત્ર આવડે તો ગામડાનું અને શહેરનું દ્રશ્ય તમે તમારી નોટમાં સરસ રીતે જો દોરી શકો એવા હોય તો તમે દોરી નાખશો, એટલે સરસ મજાનું ચિત્ર તમારી નોટમાં દેખાય. આ પાઠ 2-3 વખત સરસ રીતે વાંચજો અને તૈયારી કરજો. તમે સારી રીતે સારો અભ્યાસ કરો, તેમજ ઘરમાં રહો અને સારી રીતે સ્વસ્થ તંદુરસ્ત રહો તેવી હું શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ.